નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે કૂવા બોર બનાવવા માટેની મંજૂરીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતી આપને આપના મોબાઈલ પર મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, હવે કૂવો બોર બનાવવા માટે લેવી પડશે મંજૂરી અને ચૂકવવી પડશે ₹10,000 નોંધણી ફી. તો શું તમે જમીન મિલકત ધરાવો છો? તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને કૂવો બોર બનાવવા માટેની મંજૂરી અંગેની જે આ ન્યૂઝ આવેલા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જાય. આ ઉપરાંત મિત્રો, ખેડૂતોએ આ નોંધણી ફી ચૂકવવી પડશે કે કેમ તે અંગેની પણ સંપૂર્ણ માહિતી મળી જશે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આવેલા આ ન્યૂઝ વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપણા દેશમાં જે પાણીની વ્યવસ્થા માટે રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય કાર્યરત છે અને તે અંતર્ગત જે ભૂગર્ભ જળ છે તેના માટે કેન્દ્રીય ભૂગર્ભ જળ ઓથોરિટી અમલમાં છે અને તેમના દ્વારા એક નોટિસ જારી કરવામાં આવેલી છે. તો હવે તેની વિગતમાં આપણે જોઈએ. તો મિત્રો, ગુજરાત સહિતના દેશભરમાં ભૂગર્ભ જળ સ્તરને લઈને ચિંતા વધી રહી છે ત્યારે હવે કેન્દ્ર જળસંપત્તિ વિભાગના નવી પોલિસી અમલમાં લાવવા જઈ રહ્યો છે અને આ પોલિસી અંતર્ગત ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચૂકવણી કરવી પડશે. તો આમ જે કેન્દ્રીય જળસંપત્તિ વિભાગ દ્વારા આ એક નોટિસ જારી કરવામાં આવેલી છે અને હવેથી જે ભૂગર્ભમાંથી પાણી ખેંચવા માટે નાણાંની ચૂકવણી કરવી પડશે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે કેન્દ્ર સરકારનો જળસંપત્તિ વિભાગનો મહત્વનો નિર્ણય કરવા જઈ રહ્યો છે, જેમાં હવે હયાત બોરવેલ માટે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC લેવું ફરજિયાત બની જશે અને આ ઉપરાંત જે બોરવેલ બનાવવા માટે પણ ચાર્જ ભરવો પડશે. તેથી આગળ આપણે જોઈએ તો આમ હવે આ નવા બોરવેલ બનાવવા માટે મંજૂરી પણ લેવી પડશે અને સાથે સાથે નાણાકીય બોજ પણ ઝીલવો પડશે. તો મિત્રો, આ પ્રમાણે જે બોરવેલને લઈને એક મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં ભૂગર્ભ જળ માટે જે ખેંચવા માટે તેની નોંધણી કરાવવી પડશે અને તેના માટે તેઓનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ લેવું પડશે. તો આ સર્ટિફિકેટ કોને લેવું પડશે અને કોને નહીં લેવું પડે તેની સંપૂર્ણ માહિતી મેળવવા આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો જે જમીનમાં જળ સ્તર જે રીતે ઊંડા જઈ રહ્યા છે ત્યારે હવે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવા માટે પણ નાણાકીય ચૂકવણી કરવી પડશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે ₹10,000 રકમ પણ નક્કી કરવામાં આવેલી છે અને ભૂગર્ભ જળ એ સિંચાઈનો એક મહત્વનો મોટો સ્ત્રોત છે માટે ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે દેશમાં એવું આયોજન નથી કે દરેક સ્થળે કેનાલ હોય કે નદી વહેતી હોય અને પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે, જેથી સિંચાઈ માટે જે લોકો કૂવા ખોદતા હોય અને બોર બનાવતા હોય તે લોકો માટે એટલે કે કૃષિ સિંચાઈ ક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવેલ છે. તો મિત્રો, આમ જે ખેડૂતો સિંચાઈ માટે બોર બનાવતા હોય, કૂવો બનાવતા હોય, તેઓને કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. તો દરેક ખેડૂત મિત્રોએ આની ખાસ નોંધ લઈ લેવી કે જે આ બોરવેલ બનાવવા નોંધણી માટેનો જે મેસેજ છે તે અંતર્ગત ખેડૂતોએ કોઈ પણ પ્રકારની નોંધણી કરાવવાની નથી કે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. તો હવે આપણે આગળ જોઈશું કે આ અંતર્ગત જે ફી કોને ચૂકવવી પડશે તથા તેની નોંધણી કોને કોને કરાવવાની રહેશે. તો આમ મિત્રો, જે કૃષિ ક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવેલ છે. તો આગળ જોઈએ મિત્રો, જે દરેક રાજ્યમાં આ પોલિસી અમલી બને એ માટે આગામી સમયમાં કેન્દ્રીય જળસંપત્તિ વિભાગ દ્વારા તમામ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી અને માહિતગાર કરશે અને કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ પડશે. 30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ પાણીના ઉપયોગ માટેની અરજી કરવી પડશે, એટલે કે 30 સપ્ટેમ્બર એ આની અરજી કરવા માટેની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે. તો 30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ પાણી લેવા માટે જે તેનો ઉપયોગ કરવા માટે અરજી કરવાની રહેશે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ જે પોલિસી છે તે કોને લાગુ પડશે. તો આમ મિત્રો, જે તમામ રાજ્યના રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સહકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરક, ઔદ્યોગિક માળખાગત અને માઇનિંગ પરિયોજનાઓ, આ ઉપરાંત જે સ્વિમિંગ પુલ માટે તેમજ પીવા તથા ઘરેલું વપરાશ માટે
લેનાર સહિત તમામ ભૂગર્ભ જળ વપરાશકર્તાઓને આ માટે આ પોલિસી અમલી બનશે. તો આમ મિત્રો, જે રહેણાંક એપાર્ટમેન્ટ હોય, ગ્રુપ હાઉસિંગ સોસાયટી હોય, શહેરી વિસ્તારની સહકારી જળ વિતરક એજન્સીઓ હોય, જથ્થાબંધ જળ વિતરકો હોય, ઔદ્યોગિક, માળખાગત અને માઇનિંગ પરિયોજનાઓ હોય અને સ્વિમિંગ પુલ ધારકો હોય તેઓને, તથા જે પીવા અને ઘરેલું વપરાશ માટે જે ભૂગર્ભમાંથી જળ વપરાશ કરતા હોય તેવા તમામને આ પોલિસી લાગુ પડશે. પણ ખેડૂતને આ પોલિસી લાગુ નહીં પડે, કારણ કે જે સિંચાઈનું ક્ષેત્ર છે તેને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. તો ખેડૂતોએ આ પ્રમાણે મિત્રો, જે ભૂગર્ભ જળ લેવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની હાલ જોગવાઈ જાહેર કરવામાં આવેલ નથી, તો ખેડૂતોએ આ પ્રમાણે મંજૂરી નહીં લેવી પડે અને કોઈપણ જાતની ફી પણ નહીં ચૂકવવી પડે. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ મુજબના જે ન્યૂઝ આવેલા હતા, તો તમે જોઈ શકો છો ન્યૂઝ પેપરના કટિંગ આપણે તમારી સામે રાખેલ છે. તો મિત્રો, બહુ જલ્દી આ જે લોકોને આ બોરવેલની મંજૂરીને લઈને કઈ રીતે અરજી કરવી તેના બાબતે આપણે એક અલગથી વિડીયો બનાવશું, જેથી આપ સૌને માહિતી મળી રહે. તો મિત્રો, આશા રાખું કે જે બોર બનાવવા માટે નોંધણી લેવા તથા તેની નોંધણી ફી ભરવા બાબતે જે ન્યૂઝ હતા તે અંગે સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.